ઉત્તર પ્રદેશની મુરાદાબાદ લોકસભા બેઠક પર લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલના રોજ મતદાન થયું હતું, પરંતુ એક દિવસ પછી એટલે કે 20 એપ્રિલે આ બેઠક પરથી ભાજપા ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું નિધન થયું હતું. હવે આવી સ્થિતિમાં તમારા મનમાં આ પ્રશ્ન અવશ્ય આવ્યો હશે કે જો ચૂંટણી લડી રહેલા ઉમેદવારનું મૃત્યુ થાય છે તો તે બેઠકનું શું થશે. વેલ, જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 52 મુજબ જો ઉમેદવારનું નામાંકન કરવાના છેલ્લા દિવસે મૃત્યુ થાય અને તેનું નામાંકન ચકાસણીમાં માન્ય ગણાય, અથવા જો કોઈ ઉમેદવારનું તેનું નામાંકન પછી ખેંચ્યું ન હોય અને તે મૃત્યુ પામે અથવા મતદાન પહેલા મૃત્યુ પામે, તો આવી સ્થિતિમાં તે બેઠક પરની ચૂંટણી મોકૂફ રાખવામાં આવે છે. હવે કુંવર સર્વેશ સિંહના કિસ્સામાં મતદાન બાદ તેમનું મૃત્યુ થયું હતું, તો જો ચૂંટણીના પરિણામો આવશે ત્યારે સર્વેશ સિંહની હાર થશે તો બેઠક પર તેની કોઈ અસર નહીં થાય, પરંતુ જો તે જીતી જાય તો આવી સ્થિતિમાં આ બેઠક પર ફરીથી ચૂંટણી થશે. એટલે કે ઉત્તર પ્રદેશની મુરાદાબાદ સીટનું ભવિષ્ય 4 જૂને પરિણામ જાહેર થયા બાદ જ નક્કી થશે.